મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ આરકેની દુનિયાની અંદર હાર્દિક સ્વાગત છે. આ વખતે આપણે ઓક્ટોબર માસમાં એકમ કસોટી લેવાની છે, તો ધોરણ 6 વિજ્ઞાન ટેકનોલોજીના પ્રકરણ 5 પદાર્થોનું વર્ગીકરણના કેટલાક પ્રશ્નો અહીંયા આપણે છે તેના જવાબો જોઈશું, જે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર મદદરૂપ થશે. એક, અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ વીણવું, બી નિતારણ, સી ઉપણવું અને ડી બાષ્પીભવન. તો મિત્રો, અનાજમાંથી કાકરા વીણવા માટે એટલે આપણે વીણવાની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? એ નિતારણ, બી ગાળણ, સી બાષ્પીભવન અને ડી ઘનીભવન. તો મિત્રો, આની અંદર સી બાષ્પીભવન જવાબ આવશે. અનાજમાંથી ફોથરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ વીણવું, બી ઉપણવું, સી ચાળવું અને ડી ગાળવું. તો મિત્રો, અનાજમાંથી ફોથરા વજનમાં હલકા હોય છે એટલે એને આપણે ઉપણવાનું કામ કરીએ છીએ. તો અહીંયા આપણે બી ઉપણવું જવાબ આવશે. ત્યાર પછી મિત્રો, અહીંયા આપણે આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 4, એની અંદર તમને આપેલું છે કે ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળવું, બી ચાળવું, સી વીણવું અને આપેલ તમામ. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર આપણે ઘઉંનો લોટ છે ચાળીને પછી લોટ બાંધતા હોઈએ છીએ, તો અહીંયા ચાળવાનો વિકલ્પ આવશે. પ્રશ્ન નંબર 5, એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળણ, બી નિતારણ, સી બાષ્પીભવન અને ડી ચાળવું. તો મિત્રો, આની અંદર આપણે નિતારણ નામની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. સી, અહીંયા 6 નંબરનો પ્રશ્ન છે, જોઈ શકો. ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં ધરાવે છે? એ ચોક, બી ખાંડ, સી રેતી અને ડી આપેલ તમામ. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લીંબુ શરબતમાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ તો ખાંડ પાણીમાં ઓગળી શકે છે. ચોક, તો મિત્રો અહીંયા આપણે ચોક છે અને રેતી, આ બંને રેતી પાણીમાં ઓગળી શકતી નથી. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફક્ત ખાંડ છે એ પાણીમાં ઓગળશે. પ્રશ્ન નંબર 7, પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ બાષ્પીભવન, બી ઘનીભવન, સી ગાળણ અને ડી આપેલ તમામ. તો મિત્રો, પાણીમાં અદ્રાવ્ય પદાર્થો છે એને અલગ કરવી હોય તો અદ્રાવ્ય પદાર્થો દૂર કરવા માટે આપણે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા આપણે પ્રશ્ન નંબર 8થી વાત કરીએ. તો મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 8 છે, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો હોય તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? તો મિત્રો, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો તો કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ ગાળણ, બી નિતારણ, સી બાષ્પીભવન અને ડી ઘનીભવન. તો મિત્રો, અહીંયા આપણે સી બાષ્પીભવન નામનો વિકલ્પ સાચો છે, જે આપણે 11 છે મીઠું મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. 9 નંબર, ચા ગાળતી વખતે ચાની બુકીને કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે? તો એ ચારણી, બી ગરણી, સી સુપડી અને ડી આપેલ તમામ. તો મિત્રો, અહીંયા આપણે ગરણીનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 10, કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે? એ ગરમ, બી ઠંડુ, સી ખારા કે ડી ખાટા. તો મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન નંબર 10ની અંદર જોઈ શકો છો, તો એની અંદર ગરમ પાણીની અંદર એટલે કોઈ પણ પદાર્થ છે એ ગરમ પાણીમાં વધારે પ્રમાણમાં ઓગળતો હોય છે. અહીંયા વિકલ્પ એ સાચો છે. પ્રશ્ન નંબર 11 તમે જોઈ શકો છો કે નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહીના મિશ્રણ કયા છે? તો એ પાણી અને દૂધ. તો એ મિશ્રણ ભેગું થઈ શકે છે. બી પાણી અને કેરોસીન. તો મિત્રો, પાણી અને કેરોસીન ભેગું થઈ શકતું નથી. સી પાણી અને લીંબુનો રસ. તો આપણે લીંબુનો રસ દ્વારા આપણે લીંબુ શરબત બનાવીએ છીએ તો એ ભળી શકે છે. ડી પાણી અને છાશ. તો છાશમાં આપણે પાણી નાખતા હોઈએ છીએ તો એટલે એ પણ ભળી શકે છે. તો આની અંદર વિકલ્પ બી એ સાચો છે. પ્રશ્ન નંબર 12, દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ
ખાલી જગ્યા છે તો એ વધુ ઓગળી છે, બી ઓછું ઓગળી, સી ઠંડો થાય અને ડી તે જ સ્થિતિમાં રહે. તો મિત્રો આપણે આગળ જોઈએ છીએ કે ગરમ કરવાથી પદાર્થ વધુ ઓગળે છે, તો અહીંયા વિકલ્પ એ સાચો છે. પ્રશ્ન નંબર 13, મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે? તો એ નિક્ષેપણ, બી બાષ્પીભવન, સી ગાળન અને ડી તરણ. તો મિત્રો અહીંયા ભારે ઘટક નીચે બેસી જાય, તો આપણે પાણીની અંદર રેતી હોય, માટી હોય તો એ નીચે બેસી જાય છે અને પછી આપણે એને શું કરીએ છીએ? તો મિત્રો એની અંદર આપણે એની અંદરથી એટલે કે ઉપર ઉપરનું પાણી લઈ લઈએ છીએ, એને નિક્ષેપણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ પદ્ધતિ છે એને નિક્ષેપણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 જોઈ શકો છો કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે કઈ બે પદ્ધતિ વપરાય છે? તો એ નિક્ષેપણ અને નિતારણ, બી નિતારણ અને બાષ્પીભવન, સી બાષ્પીભવન અને ઘનીભવન અને ડી આપેલા તમામ. તો મિત્રો અહીંયા આપણે 14માની અંદર નિતારણ અને બાષ્પીભવન અલગ વસ્તુ છે, કે બાષ્પીભવનની અંદર આપણે એક પદાર્થ છે એનું બાષ્પીભવન થઈ જાય અને બીજો પદાર્થ રહી શકે છે. અહીંયા સીની અંદર પણ બાષ્પીભવન અને ઘનીભવન, ઘનીભવન એટલે અહીંયા પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થવાને ઘનીભવન કહેવાય છે. તો મિત્રો અહીંયા આપણે પહેલો વિકલ્પ એ સાચો છે, નિક્ષેપણ અને નિતારણ. પ્રશ્ન નંબર 15, તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો નીચેના બધી શું થશે? તો એ ઘનીભવન થશે, બી બાષ્પીભવન થશે, સી દ્રાવ્ય થશે અને ડી દ્રાવ્ય નહીં થાય. તો મિત્રો અહીંયા સંતૃપ્ત દ્રાવણ એટલે એની અંદરમાં વધુમાં વધુ મીઠું ઓગળી ગયેલું હોય, હવે એનાથી વધારે મીઠું ઓગળશે નહીં. તો મિત્રો અહીંયા 15 નંબરના પ્રશ્નની અંદર હવે વધારે મીઠું દ્રાવ્ય થશે નહીં. 16, મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો મિત્રો આગળ આપણે જોઈ ગયા. 11 આજે એ કઈ પદ્ધતિનો ઉપયોગ કરશે? તો એ ગાળન, બી નિતારણ, સી બાષ્પીભવન અને ડી ઘનીભવન. તો મિત્રો અહીંયા આપણે 11 છે પાણીને ક્યારમાં ભરી રાખીને સૂર્યપ્રકાશમાં 2-3 મહિના એમ કે તપવા દે છે અને બાષ્પીભવન દ્વારા મીઠું બને છે. પ્રશ્ન નંબર 17, અદ્રાવ્ય ઘન અને પ્રવાહી મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળન, બી ચાળવું, સી છડવું, ડી ઉપણવું. તો મિત્રો અહીંયા આપણે 17 નંબરના પ્રશ્નની અંદર અદ્રાવ્ય ઘન પદાર્થ એટલે કે ઘન પદાર્થ પાણીમાં ઓગળતો નથી અથવા પ્રવાહીમાં ઓગળવાનો નથી, તો અહીંયા આપણે અલગ કરવા માટે ગાળનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18, ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકા ફોતરા દૂર કરે છે? એ વીણવું, બી ચાળવું, સી છડવું અને ડી ઉપણવું. તો મિત્રો આપણને ખબર છે કે એની અંદર આપણે ઉપણીને અનાજના ફોતરા દૂર કરીએ છીએ. પ્રશ્ન નંબર 19, જે પદાર્થ પાણીમાં ઓગળે તેને શું કહે છે? તો મિત્રો એ દ્રાવક, બી દ્રાવ્ય, સી દ્રાવણ અને ડી એક પણ નહીં. તો મિત્રો જે પદાર્થ પાણીમાં ઓગળે છે એટલે કે જેનું ઓગાળવાનો છે અને જેનું પ્રમાણ ઓછું છે એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર વિકલ્પ આપણે બી સાચો છે, તો એને દ્રાવ્ય કહેવાય. અને જેનું પ્રમાણ વધારે હોય એટલે કે ખાંડને પાણીમાં ઓગાળવાની છે તો પાણીનું પ્રમાણ વધારે છે તેને આપણે દ્રાવક તરીકે ઓળખી શકીએ છીએ, અને દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણથી જે બને છે એને દ્રાવણ કહેવાય છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 21, તમારે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરવા હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? એ વીણવું, બી ચાળવું, સી ઉપણવું, ડી ગાળવું. તો મિત્રો અહીંયા 21 નંબરના પ્રશ્નની અંદર ફોતરા વજનમાં હલકા હોય છે તો એને આપણે ઉપણીને દૂર કરી શકીએ છીએ, તો એ પદ્ધતિને ઉપણવું તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, અહીંયા ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો મિત્રો એ વીણવું, બી ચાળવું, સી ઉપણવું અને ડી ગાળવું. તો ઘઉં અને બાજરીનો મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો મિત્રો એની અંદર આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે જોઈ શકીએ છીએ કે ઘઉં છે ને એના દાણાનું કદ મોટું હોય છે,
જ્યારે બાજરીના દાણાનું કદ નાનું હોય છે તો એને આપણે ચાળીને અલગ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 23, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો મિત્રો, એ બાષ્પીભવન, બી ઘનીભવન, સી નિતારણ, ડી આપેલ તમામ. તો મિત્રો, અહીંયા પાણીનું વરાળમાં એને બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? એ બાષ્પીભવન, બી ઘનીભવન, સી નિતારણ, ડી આપેલ તમામ. તો મિત્રો, પાણીનું વરાળનું તેને પ્રવાહી સ્વરૂપમાં, એટલે વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એને આપણે શું કહી શકીએ છીએ? તો એને આપણે ફરીથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે એટલે એને ઘનીભવન તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા વિકલ્પ બી એ આપણે સાચો છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 25, કે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયું સાધનનો ઉપયોગ કરશો? તો એ સૂપડું, બી ચારણી, સી ફિલ્ટર પેપર અને આપેલ તમામ. તો મિત્રો, ગાળણ કરવા માટે આપણે વધુમાં વધુ ચારણી અને ફિલ્ટર પેપર બેમાંથી એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ચારણીથી શક્ય નથી, ફિલ્ટર પેપર જે પ્રયોગશાળાની અંદર વપરાય છે એનાથી આપણે ગાળણ કરીએ છીએ. તો એની આ વિકલ્પ સી સાચો છે. પ્રશ્ન નંબર 26, સમુદ્રના પાણીની વરાળ બનવા માટે કઈ ક્રિયા કારણભૂત છે? તો આપણે અગાઉ જોઈ ગયા છે, એ બાષ્પીભવન, બી ઘનીભવન, સી નિસ્યંદન અને ડી આપેલ તમામ. તો મિત્રો, અહીંયા આપણે એની અંદર બાષ્પીભવન થશે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ, ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ પ્રક્રિયા ઉપયોગી છે? એ ગાળણ, બી નિતારણ, સી ચાળવું અને ડી આપેલ તમામ. તો મિત્રો, એની અંદર આપણે ગાળણનો ઉપયોગ વધારે કરીએ છીએ. પ્રશ્ન નંબર 28, જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે? એ દ્રાવક, બી દ્રાવ્ય, સી દ્રાવણ, એક પણ નહીં. તો જેનું પ્રમાણ વધુ હોય તો એને આપણે દ્રાવક તરીકે ઓળખીએ, જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિકલ્પ એ સાચો છે. પ્રશ્ન નંબર 29, ખાંડના સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડતા શો ફેરફાર થશે? એ અસંતૃપ્ત બનશે, કોઈ ફેર નહીં થાય. સંતૃપ્ત દ્રાવણ રહેશે, ખાંડ દેખાશે. અસંતૃપ્ત દ્રાવણ બનશે, ખાંડ દેખાશે. તો મિત્રો, અહીંયા આપણે ખાંડનું સંતૃપ્ત દ્રાવણ એટલે ખાંડનું વધુમાં વધુ પાણીમાં ઓગાળવાનું અને એને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીએ ખાંડનું. તો મિત્રો, એને આપણે ઠંડુ પાડીશું. તો ઠંડુ પાડતા આપણે જોઈ શકીએ છીએ કે એ સંતૃપ્ત દ્રાવણ રહેશે પણ એમાં ખાંડ થોડી દેખાશે, કેમ કે ઠંડુ પડશે એટલે એની અંદર ઘટક દેખાવા લાગશે. તો અહીંયા વિકલ્પ સી એ તમારે સાચો છે. પ્રશ્ન નંબર 30, તો એની અંદર આપણે જ્યાં પાણી હાજર હોય ત્યાં કઈ ક્રિયા થાય છે? એ નિતારણ, બી બાષ્પીભવન, સી ગાળણ, રેડી આપેલ તમામ. તો મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ નિતારણ, બાષ્પીભવન અને ગાળણ ત્રણે ત્રણ ક્રિયા થઈ શકે છે. તો આપેલ તમામ સાચા છે. પ્રશ્ન નંબર 31, રસોડામાં કામ કરતા શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાખી દે છે. તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે? એ વીણવું, બી ચાળવું, સી ઉપણવું અને ડી છડવું. તો મિત્રો, અહીંયા આપણે અગાઉ જોઈએ છીએ કે અહીંયા ચણાનો દાણો મોટો હોય એટલે કદમાં મોટો હશે, બાજરીનો દાણો કદમાં નાનો હશે. તો આપણે ચાળીને અલગ કરી શકીએ છીએ. ત્યાર પછી 32 નંબર જોઈ શકીએ છીએ આપણે, હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે? એ વાયુ મિશ્રણ, બી પ્રવાહી મિશ્રણ, સી ઘન મિશ્રણ, ડી એક પણ નહીં. તો મિત્રો, વાયુ અને પ્રવાહી છે એને આપણે વીણી શકતા નથી, પરંતુ ઘન મિશ્રણને વીણી શકીએ છીએ. અહીંયા વિકલ્પ સી એ સાચો છે. 33, તમે પોતાના ઘરે લાવેલ ઘઉં વીણો છો, આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે? ઘન વાયુ, બી ઘન પ્રવાહી, સી ઘન ઘન અને ડી પ્રવાહી વાયુ. તો મિત્રો, ઘઉં વીણવાની અંદર આપણે ઘઉંના પોતરા અને કાંકરા હોય છે. તો મિત્રો, એ બંને પદાર્થ કેવા છે? ઘન છે. તો એની અંદર પણ વિકલ્પ સી સાચો છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 34, તો જ્યારે કપડાના ટુકડા પર ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે, આ રીતે દૂધમાંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય? એ નિક્ષેપન,
બેનિતારણ, સિઘાણન અને ડિબાષ્પીભવન. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો અહીંયા આપણે પદાર્થ અલગ કરીએ છીએ એટલે ગાળવાની પદ્ધતિ કહેવાય છે. પ્રશ્ન નંબર 35, આકૃતિ અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવે છે? તો મિત્રો અહીંયા કીટલીની અંદર પાણી ગરમ થાય છે અને એ અહીંયા એક ડીશ ઉપર બરફ છે, એ બરફ ઉપર એ વરાળ જાય છે તો એ વરાળનો પાછો પાણીમાં રૂપાંતર થાય છે એટલે એને ઘનીભવન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પાણીનું વરાળમાં રૂપાંતર એટલે એ બાષ્પીભવન અને ત્યાર પછી એ વરાળનું ફરીથી પાણીમાં રૂપાંતર એને ઘનીભવન. તો અહીંયા પ્રશ્ન નંબર 35નો જવાબ ડી આવશે, બાષ્પીભવન અને ઘનીભવનની પ્રક્રિયા બંને થાય છે. તો મિત્રો અહીંયા તમને જો મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં બાજુમાં આવેલ બેલ આઇકન જરૂરથી દબાવશો જેથી તમારા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. નમસ્કાર. મારી ચેનલ આરકેની દુનિયાને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો.